निवेश रमणीय दर्शनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री घनश हरिकृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी। बधा भक्तों ने खूब भाव थी जय स्वामी नारायण। શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરની અંદર મહારાજના બાળચરિત્રોનું રસપાન કરી રહ્યા છીએ, ત્યારે ગઈકાલે 30મા તરંગની અંદર મહારાજની સરસ લીલાઓ આવી। ઘરમાં સીધું સામાન ખૂટી ગયું ત્યારે મહારાજની ઈચ્છાથી દેવતાઓ આવ્યા, સોના મોરો આપી। ત્યાર પછી પરિવાર સહિત છપ્પૈયામાં આવ્યા છે, મિત્રો સાથે ખાંપા તલાવડીએ સ્નાન કરવા ગયા। ત્યાં મિત્રોએ મહારાજને ખૂબ સરસ મજાના પુષ્પના અલગ અલગ વાઘાઓ, હાર, ટોપી, ગજરા, બાજુબંધ વગેરે બનાવી અને મહારાજને પુષ્પના આભૂષણો પહેરાવ્યા છે અને મહારાજ એ પુષ્પના આભૂષણોની અંદર અતિ મનોહર શોભી રહ્યા હતા। પછી મહારાજે ગાયોને પોતાના તરફ આકર્ષિત કરી અને ગાયોને પોતાના સ્વરૂપમાં જોડી છે અને આકર્ષિત કરી બધી ગાયો આવી છે। પછી મહારાજની ઈચ્છાથી પાછી ગઈને ત્યાં મહારાજને ખાંપો વાગ્યો। અશ્વિની કુમાર વગેરે દેવતાઓએ આવીને મહારાજની એ સેવાનો લાભ લીધો। ત્યાર પછી અંતમાં ભગવાને એ કદમના ઝાડની નીચે એક સાપનો ઉદ્ધાર કર્યો, સાપની ઉપર પગ મૂકી એટલે સાપ તરત એમના દેહમાંથી ચતુર્ભુજ રૂપે થયો અને મહારાજે એનો મોક્ષ કર્યો। એ રીતે 30 તરંગ પૂરા થયા, 31મા તરંગનો પ્રારંભ થશે। છપૈયામાં ઘનશ્યામજી કરે ચરિત્ર અપાર, સંત હરિ જન સાંભળો કહો લીલાનો વિસ્તાર। એક સમે જ્યેષ્ઠ માસમાં જાંબુડા પાક્યા જોય, ઘનશ્યામજી સખા લઈ ગયા જમવા સોય। છપૈયાથી પસ જોખન વીરજાત્ર વાળી મહામતી મંછારામ, વેણી માધવ પ્રાગયા દે સાથે શ્રી સુખદામ। લો, ઘનશ્યામ મહારાજ નિત્ય નવા નવા ચરિત્રો કરી છપૈયાવાસી, અયોધ્યાવાસી, તમામ આજુબાજુના ગામડાઓમાં અનેક લીલાઓ કરી ત્યાંના ભક્તોને સુખી કરે છે, અનેક જીવાત્માઓના મનને પોતાની અંદર ખેંચે છે અને જીવના એનકેન પ્રકારે કલ્યાણ કરે છે। એમાં મહારાજ છપૈયામાં આવ્યા છે, એક દિવસનો સમય છે, બરાબર ચૈત્ર વૈશાખ ઉતર્યા છે અને જ્યેષ્ઠ માસ કહેતા જેઠ માસ આવ્યો છે અને જેઠ માસની અંદર બરાબર તડકો અને વરસાદની તૈયારી એ બેની વચ્ચેનો સમયગાળો એટલે જાંબુડા બરાબર પાકે એ ટાઈમે। એટલે મહારાજે જાણ્યું કે જ્યારે જે સિઝન હોય એટલે મિત્રોને પણ મહારાજ એ રીતે
એનો લાભ અપાવે. કેરી પાકી હોય તો કેરીઓ ખાવા લઈ જાય, અને જાંબુ પાક્યા છે એટલે મિત્રોને કીધું ચાલો જાંબુ ખાવા જઈએ. બધા સખાઓને લઈને મહારાજ ચાલ્યા. પણ આ વખતે ખાલી મહારાજને મિત્રો જ નથી પણ સાથે કોણ છે, જોખન કહેતા મોટા ભાઈ રામ પ્રતાપજી પણ જોડે છે, વિરજા ત્રવાડી એ પણ જોડે છે, મંછારામ આ બધા થોડા મોટા કહેવાય વડીલો, થોડા મોટા ભગવાનથી બધા મોટા મોટા એ પણ જોડે છે. જોડે પછી મહારાજના મિત્રો પણ છે, વેણી, માધવ, પ્રાગ, સુખનંદન વગેરે. અને બધાએ નક્કી કર્યું કે ચાલો જાંબુ ખાવા જઈએ. એટલે છપૈયાથી પશ્ચિમ દિશાની અંદર સરસ મજાના ઝાડો હતા, એમાં પિરોજપુર ગામ છે પશ્ચિમ દિશામાં છપૈયાથી, ત્યાં આનંદ ત્રવાડીનું કંઈક વાડો હશે, અને વાડાની અંદર સરસ મજાનો વિશાળ અને ઘેઘૂર જાંબુડો, એ જાંબુડાની અંદર સરસ મજાના જાંબુ આવેલા. એટલે બધાએ નક્કી કર્યું કે ત્યાં જઈએ. એટલે ત્યાં આવ્યા છે બધાએ, અને સર્વેને તેડી ત્યાં ગયા છે જાંબુડા ખાવા પ્રત્યક્ષ. બધાએ બાળ સખાઓને અને થોડા મોટા બધાએ ભેગા થઈને ત્યાં જાંબુ ખાવા માટે ગયા છે. સર્વે ચડ્યા છે જાંબુ ને જાડે, પાકા પાકા વેણીને તે પાડે, રૂડા પાકા તે વેણીને ખાધા, બીજા ખોળામાં તે ભરી લીધા. લો પછી તો બધાએ ક્યાં ચડ્યા, જાંબુડા ઉપર. હવે ત્યારના બધા ચડી શકતા, અત્યારના તો છોકરાઓ કોઈ ઝાડ ઉપર ચડી ના શકે અહીંયા, ત્યારે તો એ બધાએ એ જાંબુડા ઉપર ચડીને જાંબુડા જમતા હોય એટલે એનો પાછો સ્વાદ ને બધું જુદું હોય. મહારાજ તો બધાએ મિત્રોને લઈને જાંબુડા ઉપર ચડ્યા છે, બધાએ બાળ મિત્રો જાંબુડાની ડાળીઓ ઉપર ચડ્યા, અને ઉપરથી સીધા જ જે પાકા પાકા હતા એવા જાંબુડાઓ તોડી તોડીને બધાએ ખાય છે, અને સાથે સાથે ભરતા પણ જાય છે. પછી સર્વે તો ઉતર્યા ભોય, જુએ દિશાઓ આવે છે કોય, શ્રી હરિ તો હેઠે નવ આવે, પગ વડે થી ડાળ હલાવે. હવે આ બધાને તો કેવું હતું કે પછી ચિંતા હતી કે કોઈક આવી જશે ને કંઈક માલિક આવી જાય ને માર પડે, એના કરતાં જેટલા લાભ મળે એટલે ઉપરથી પહેલાં ખાતા જાય છે અને ભરતા જાય છે, ભરી લીધા થોડા ખિસ્સા બિસ્સા ખોળામાં. પછી બધા ઉતર્યા નીચે અને આવીને ચારે બાજુ જોવા લાગ્યા કે કોઈ આવે છે કે નહીં, અને ઘનશ્યામને એકાદ વાર ઇશારો કર્યો કે ભાઈ હવે આવતો રહે, પણ ઘનશ્યામ કે ના, અહીંયા ભગવાન ઉતર્યા નહીં, ભગવાન તો હજી પગ વડે ડાળો હલાવે છે અને જાંબુડા ખેરે છે. પાકા પાકા સર્વે પાડી નાખ્યા, કાચા જાંબુડા ઉપર રાખ્યા. લો ભગવાને એવી ડાળો હલાવી કે જેટલા પાકા હતા એ બધાય નીચે આવ્યા અને કાચા જ ખાલી ઉપર રહ્યા. ધોબીરામ અવધ છે એક વિચારીને બોલ્યો તે વિશે, તમો ભાઈ સુણો ઘનશ્યામ, આવું શું કરો છો તમે કામ? બીજો કોઈ ધોબીરામ કરીને કોઈક માણસ હશે ત્યાં, એણે કીધું કે ભાઈ ઘનશ્યામ આટલા બધા જાંબુ પાડશો નહીં, જેટલા આપણે જોઈએ છે એટલા લઈ લો, અને બીજું પછી આપણે હવે નીકળીએ અહીંયા, પેલો આવી જશે ને રખેવાળ તો બીજા બધા તો જતા રહ્યા છે ને, આપણે પાછા પકડાશું. અને એટલામાં તો પેલો ભાઈ જે રખેવાળ હતો એને કંઈક સમાચાર મળ્યા હશે, અને ત્યાં રખેવાળે તો આવી વધારે રાખવી પડે, કેરીઓ પાકે એટલે આંબાઓનો રખેવાળો હોય, ને આવું કંઈક પાકે ફ્રૂટના ઝાડ હોય. ઇન્ડિયામાં તો બધા બહુ રખેવાળ જોઈએ, અહીંયા કોઈ અડે ને કોઈ સામે જોવે નહીં, પણ ત્યાં ઇન્ડિયામાં તો બધા ઉપર ધ્યાન રાખવું પડે, નહીંતર ક્યારે કોણ આવીને શું કરી જાય કંઈ નક્કી. હવે એટલામાં પેલો જાંબુડાનો રખેવાળ હશે સંભાળ લેવા માટે આવી ગયો, તેને દેખીને ડરવા લાગ્યા, મોટા ભાઈ સહિત તો ભાગ્યા. લો પેલાને દૂરથી આવતા જોયો ને એટલે બધાએ જે કોઈ મિત્રો હતા ને બીજા બધા હતા એ બધાએ ભાગ્યા કે ભાઈ હમણાં આવશે ને હમણાં કંઈક ખીજાશે ને મારશે ને કંઈક કરશે, એના કરતાં હવે આપણે ભાગીએ, કારણ કે ભૂલ તો આપણી છે, એટલે બધાએ ભાગી ગયા. આ બાજુ ઘનશ્યામ એકલા રહી ગયા. તેને દેખીને ડરવા લાગ્યા, મોટા ભાઈ સહિત તો ભાગ્યા, ગયા છપૈયા પુર મુકામ, જાંબુડે રહ્યા છે ઘન શ્યામ. લો ભગવાન એક રહી ગયા ને બીજા બધા ભાગી ગયા. લો સમવીર તકલીફ આવી તો બીજા બધા ભાગી ગયા ને મહારાજને મૂકીને જતા રહ્યા.
એક વાર કીધું હતું પણ ભગવાન ના આવ્યા તો પણ ભગવાનને છોડીને બધાય પહેલાના ડરમાં ભાગી ગયા. હકીકતમાં તો એવું છે કે ભગવાન જોડે છે તો જે થશે તે ભગવાનની જોડે થશે. ભાઈ ભગવાન કરશે એ સારું, એ લાવ્યા છે જમવા તો હવે જમાડશે એને, માર ખાશે તો એ ખવડાવશે. નકર કારણ કે કેટલી જગ્યાએ કેવા કેવા ખરાબ એવા પરિસ્થિતિઓ આવી ત્યારે ભગવાન જ ઉગા રહ્યા હતા એ પણ ખબર તો હતી જ, પણ તોય છતાં જ્યારે ડરનો સમય આવે થોડુંક આમ બીક લાગે ત્યારે માણસ કોઈ જોવે નહીં કે કોણ છે ને શું છે, ત્યારે બધી મિત્રતા કે બધું સગા સંબંધી બધું ભૂલાઈ જાય. જ્યાં સુધી સારું બધું વ્યવસ્થિત હોય ત્યાં સુધી તો બધાય સંબંધ કે હાર હાર રહે, પણ પછી જ્યારે સંપત્તિ શું કે વિપત્તિ આવે ત્યારે જ સાચી મિત્રતાની કે સાચા સંબંધની ઓળખાણ થાય. પૈસા હોય ને બધું સુખ સાહેબી હોય બધું સારું હોય ત્યારે તો બધાય હાય હેલો કરે અને પૂછે ખરાબ એ કંઈ જોઈએ તો કહેજો, પણ અત્યારે તો શું જોઈએ, અત્યારે તો બધું છે. પણ પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે કોઈ બાજુમાં ઊભા રહે ને ત્યારે કોઈ પૂછે તો એ સાચી મિત્રતા કે સાચો સંબંધ કહેવાય. આ તો બધા સાચા સારા જ મિત્રો હતા, પણ અહીંયા મહારાજ આપણને બતાવવા માગે છે કે જગતની અંદર આપણે પછી વિચારીએ કે પહેલાં મારું ધ્યાન રાખશે ને પહેલાં મારા આપણને આશરો ભગવાનને સત્સંગને સંતો ભક્તો કરતાં બીજો વધારે હોય. વિપત્તિ આવે ત્યારે આપણે એમ જાણે કે હવે તકલીફ પડશે જ્યારે કોણ કામ આવશે, કે ભાઈ પેલો માણસ કામ આવશે ને પેલો કામ આવશે ને પેલો, એવું ના હોય કે ભગવાનને સાધુને એ મારા મારું સારું કર મારું સર્વસ્વ ભગવાનના હાથમાં છે, મારું જે કંઈ કરશે એ ભગવાન જ કરશે, ભગવાન કરશે મોટા સત્પુરુષ કરશે, એમાં મારું સારું જશે, એ મને જેમ કહેશે એમાં મારું રૂડું જશે, આવો વિશ્વાસ ઓછો હોય. પણ કંઈક તકલીફ આવે તો માણસ યાદ તરત કોને કરે, બીજા જગતના આધારને પકડે. પણ જગતના આધાર તો કેવા છે, ટેમ્પરરી છે, પેલા થર્મોકોલનો ટેકા કહે ને એવા, એ ક્યારે પડે ને ક્યારે ભાંગે કંઈ નક્કી, અચળ આધાર દ્રઢ આધાર તો ભગવાનને સાધુન સત્સંગ છે. માટે એને છોડવો નહીં ગમે એવી પરિસ્થિતિ આવે, ભગવાન કે સાધુ કે સત્સંગ ના છૂટે તો એ પાકો આશરો કહેવાય, નહીંતર તો વિપત્તિમાં પાછું છૂટી જાય તો કંઈ ભગવાનને ભગવાન જાણ્યા નહીં. તો જ્યાં સુધી કામ થયું અને જ્યાં સુધી સારું લાગ્યું ત્યાં સુધી રહ્યા ને પછી તકલીફ થઈ તો છૂટ્યા, એ સાચો સંબંધ ના કહેવાય. અહીંયા ભગવાનને મૂકીને બધા ભાગી ગયા, ભગવાન એકલા રહી ગયા જાંબુડા ઉપર, અને આ બધા તો ભાગ્યા ઘરે. મોટા ભાઈ સહિત રામ પ્રતાપભાઈ ના રહ્યા રહો કે ભાઈ ઘનશ્યામ છે, નાના છે, એકલા છે ને પેલો આવશે તો કંઈક મારશે વળશે તો ભાઈ આપણે થોડી વાર ઊભા તો રહીએ પછી લઈ જઈશું, પણ એ ભાગ્યા. અહીંયા તો ઘનશ્યામ નાના એકલા રહી ગયા છે જાંબડા ઉપર. હરિવરને એકલા જાણી બોલ્યો રખવાળ મુખવાણી, બધા જાંબુડા ખાઈ ગયા મારા, આવા લક્ષણ ક્યાંથી તમારા. એવું બોલીને મારવા આવ્યો, એકલા જાણીને મન ફાવ્યો. ધીરા રહી બોલ્યા અવિનાશી, પાડનારા ગયા સહુ નાશી. ભગવાનને એકલા જાણ્યા એટલે રખેવાળ બોલ્યો કે આ બધાય તમે લોકો પારકાના બીજાના પકાવેલા ને બીજાના જાંબુડા ખાઈ ગયા, બધાય જાંબુડા પાડી નાખ્યા, આવી રીતે ચોરી કરવાનું આવું તમને કોણે શીખવાડ્યું, આવી રીતે કરીને ખીજાવા લાગ્યો. બધો રખેવાળ તો એવું જ કહે, બીજું શું કહે, એ આવીને ખીજાણો. અને પછી તો ભગવાન એકલા જાણ્યા એટલે કે હવે કંઈક અહીંયા મારવા વાંધો આવશે, એટલે એણે તો પછી મારવા માટે હાથે ઉપાડ્યો કે હવે આને થોડુંક મેથી પાક ચખાડીએ તો ફરી આ બાજુ આવે ને, એટલે એણે તો મારવા માટે હાથ ઉપાડ્યો. એટલામાં ઘનશ્યામ મહારાજ ધીરે રહીને મીઠા વચને બોલવા લાગ્યા કે ભાઈ અમે તો અમે બધાની સાથે આવ્યા, તમે તો નાના છીએ અમે ક્યાં બધું પાડવાના, પણ આ બધા મોટા ને બધા આવ્યા હતા એ તો બધા જતા રહ્યા ને અમે તો નાના એટલે એકલા રહી ગયા ઉપર, માટે અમને છોડી મૂકો. અમે બધા તમારા જાંબુડા તો ખાલી થોડા ખાધા છે પણ બહુ કંઈ અમે પાડ્યા નથી. આમ કરીને ભગવાન મીઠા મીઠા વચનો પેલાને બોલવા લાગ્યા પણ અને કહેવા લાગ્યા, આમાં તે શું થયો છે બગાડ, મેં કર્યો નથી ભંજવાડ, તો એ ઉપાડ્યો મારવા હાથ, નાઠા ત્યાંથી પછી દીનાનાથ. પેલો ભાઈ કંઈ સમજ્યો નહીં, એણે તો જાણ્યું કે આને તો અત્યારે એક બે મારવા તો પડશે જ, એટલે ફરીવાર આ બાજુ ક્યારે આવે એમ કરીને તો મારવા માટે તૈયાર થયો. અને ભગવાન પછી કે હવે અહીંયાથી ભાગવું પડશે, હવે ઊભું રહેવાશે
નહીં. મહારાજ કહે કે જ્યારે ભાઈ કંઈ કઠણ કાળ આવે ને વિપરીત પરિસ્થિતિ હોય પછી ત્યાં ઊભા રહેવું નહીં. ક્યારેક કોઈ કઠણ કાળ હોય, કોઈ એવી પરિસ્થિતિ હોય પછી એમ છે કે આ આપણું વતનનું ગામ છે અને અહીંયા રહેવું ના છોડવું ને એવું તેવું મહારાજ શિક્ષાપત્રીમાં ના પાડે. ક્યારેક કોઈ એવા પરિસ્થિતિ વિપરીત હોય, કાળ હોય, દુર્ભિક્ષ હોય અને ખાવાનું પૂરું ના થતું હોય તો કોઈ બીજી જગ્યાએ જવામાં વાંધો નહીં મહારાજ કે. પછી ત્યાં એવું રાખ, કારણ કે પહેલાં એવું વધારે હતું, અત્યારે તો માણસ ગમે ત્યાં જાય, અહીંયા ફરતો પપ્પા અહીંયા રહેતો અને એ ગમે ત્યાં રહેતો હોય, કોઈને અત્યારે એવું રહ્યું. અત્યારે તો જ્યાં સાનુકૂળતા હોય ત્યાં બધા પહોંચી જ જાય છે. પણ અહીંયા મહારાજે જાણ્યું કે અહીંયા હવે માર પડશે એટલે મહારાજ પછી ભાગ્યા છે. પેલો માણસ પણ પાછળ દોડ્યો ભગવાનને મારવા માટે, એટલે મહારાજ કીધું કે અહીંયા કંઈક થોડોક પરચો બતાવવો પડશે, નહીં તો દોડતો દોડતો ઠેઠ ઘર સુધી આવશે ને ત્યાં માત પિતાને બધાને ફરિયાદ કરશે. એટલે મહારાજે શું કર્યું, પેલો પાછળ દોડે છે તો મહારાજ પાસે થોડા ધીરા થયા અને પેલો પકડવા પહોંચ્યો તો મહારાજે બરાબર પેલો ભગવાનને મારે પેલા નાના ઘનશ્યામે પેલાનો હાથ પકડ્યો અને હાથ પકડીને મહારાજ એમ કે એવો ખેંચ્યો ને તે પેલો ભાઈ બરાબર દોડતો દોડતો હતો એક તો અને જમીન ઉપર પડ્યો અને પડ્યો એટલે કંઈક પાછું નાનું મોટું વાગ્યું એટલે તો પછી જમીન ઉપર જ પડી રહ્યો, ઘનશ્યામની પાછળ દોડવા સમર્થ થયો નહીં. પછી પસ્તાયો અને ખૂબ બોલવા લાગ્યો કંઈક જે કંઈ બોલતો હતો એ, કારણ કે પછી ત્યાં કંઈ થઈએ કેમ તો હતું નહીં. પછી બબડવાનું રહ્યું હતું એટલે ઘનશ્યામને જે કંઈ ખીજાવવું હતું એમ બોલતા બોલતા ખીજાવા લાગ્યો. અને ઘનશ્યામ મારા તો છાના માના આવ્યા પ્રભુ ઘેર, કોઈ જાણી શક્યા નહીં પેર. ભગવાન પછી છાના માના ધીરે રહીને ઘરે આવ્યા. એમ કોઈક છોકરો ભૂલ કરીને આવે એટલે શું કરે, પછી ઘરમાં આવીને એકદમ લપાઈને બેસી જાય, પછી કંઈ બોલે કે બીજું કંઈ એમ કરે ને એમ. ઘનશ્યામ પણ ઠીક ઠરેલ ડાયા થયા છે, બોલ્યા વિના તે બેસી રહ્યા છે. એમદમ એકદમ ઠરેલા ડાયા હોય એમ એક બાજુ બેસી ગયા ને કંઈ જોડે કોઈ બોલતા ચાલતા નથી, કારણ કે ભૂલ થઈને આવી આવ્યા છે અને કદાચ પેલો હમણાં પાછળ આવે ને પાછો ફરિયાદ કરે એટલે ઘનશ્યામ મહારાજ એક બાજુ બેસી ગયા. એટલામાં રામ પ્રતાપભાઈ તો પહેલેથી આવીને ગયા હતા ઘરે દોડીને, એટલે એણે જોયું કે ઘનશ્યામ આવ્યા છે ને કંઈક કંઈક થયું લાગે છે. જ્યેષ્ઠ બંધુએ પૂછ્યું છે એમ, કહો ઘનશ્યામ થયું કેમ? હરિ કે તમો બંધુ કહાવ્યા, મુને એકલો મૂકીને આવ્યા. પાછા રામ પ્રતાપજી પૂછે ઘનશ્યામ કેમ થયું, શું રહ્યું, શું થયું? પછી ઘનશ્યામ કે શું મને પૂછો છો, શું થયું મને મૂકીને આવતા રહ્યા ને હવે પૂછો છો પાછા? ત્યાં જોવો તો મારી રક્ષા કરવી હોય તો ત્યાં તમારે રોકાવું જોઈતું હતું ને. આવી રીતે ઘનશ્યામભાઈને કહેવા લાગ્યા. રામ પ્રતાપજી પણ આવી રીતે પૂછે છે પાછા ઘનશ્યામને, પણ રામ પ્રતાપભાઈ ત્યારે રોકાયા નહીં, ઘનશ્યામને મૂકીને બધા જ આવતા રહ્યા બધાને ભેગા. ઘનશ્યામ મહારાજ કે ભાઈ અત્યારે પૂછો પણ ત્યારે મને મૂકીને શા માટે આવતા રહ્યા તમે? એમ કહી બોલ્યા ઘનશ્યામ, હરી ઈચ્છા એ થાય જે કામ. મહારાજ કે ભગવાનની જે ઈચ્છા એ થયું, હવે તમે મને ભગવાનની ઈચ્છા પર જ છોડીને આવતા રહ્યા, પછી હવે તમારે કંઈ બીજું કંઈ ચિંતા કરવાની રહી? મહારાજ કે જે ભગવાનની ઈચ્છા હતું એ થયું. એટલામાં બરાબર ત્યાં મહારાજનો બીજો મિત્ર વેણી એ ત્યાં આવ્યો અને બંને જણા એકબીજાને હાથ આમ તાળી પાડીને બે જણા બાજી પડ્યા અને કહેવા લાગ્યા કે રખેવાળને ઠેઠ પોગાડ્યો તેને મૃત્યુનો માર્ગ દેખાડ્યો. એટલે હસવા લાગ્યા, કારણ કે પહેલાંને ઘનશ્યામે પાડ્યો હતો ને રસ્તામાં હાથ પકડીને, એટલે બંને જણા હાથ દાળી દઈને એકબીજા હસવા લાગ્યા કે ભાઈ બરાબર તમે પહેલાંને ઠેઠ મૃત્યુનો માર્ગ સુધી દેખાડી દીધો એમ કે રખેવાળને તમે. એવું સુણી હસ્યા વચન સર્વે થયા મનમાં પ્રસન્ન, આમ થઈને બધાય રાજી થયા એ બે મિત્રો. આવી રીતે મહારાજે ત્યાં જાંબુડાની લીલાઓ કરી, બાળ મિત્રોને જાંબુડા જમાડ્યા અને પોતે પણ જમ્યા અને પેલા ભાઈને થોડો મેથી પાકી જમાડેલો. વળી છપૈયાપુર મુજાર એક વિપ્ર આવ્યા નિર્ધાર. એવામાં બરાબર એક દિવસનો સમય છે, છપૈયાની અંદર કોઈ એક બ્રાહ્મણ હતા ગોરખપુરના, એનું નામ હતું રામરત્ન. રામરત્ન નામના બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરતા કરતા ગામડાઓમાં વિચરણ કરતા કરતા છપૈયામાં આવેલા. એ બ્રાહ્મણ કેવા હતા તો કે ભાગવત ભણેલો તે સાર, તે આવ્યો ધર્મ દેવને દ્વાર. ધર્મ દેવ કે છે મહારાજ, કરી જાણો છો સપ્તાહનું કાજ. કહે બ્રાહ્મણ હા કરી જાણું, મારે મુખેથી કેમ વખાણું.
ધર્મદેવે કર્યો સત્કાર, કરાવી છે રસોઈ તૈયાર. એ બ્રાહ્મણ જે હતા એ ભાગવતને ભણેલા હતા, વિદ્વાન હતા, પંડિત હતા અને સારા ભક્ત પણ હતા. એટલે એ બરાબર ધર્મદેવના દ્વાર પાસે આવીને ઊભા છે. ધર્મદેવે બધો પરિચય પૂછ્યો, એણે વાત કરી. પછી ધર્મદેવે કીધું કે આપ ભાગવતજીની કથા કરી જાણો છો, સપ્તાહ કરી શકો છો, કરો છો? ત્યારે બ્રાહ્મણ કે હા થઈ શકે છે, મારા મુઠેથી મારે વધારે વખાણ કરી શકાય નહીં. એવું બ્રાહ્મણ વિવેકી હતો એટલે કીધું કે હું ભણેલો છું અને ભગવાનની ઈચ્છાથી કથા પણ કરી શકું છું, પણ મારા મુખેથી હું વધારે વખાણ હું શું કરું, એમ કે મારી વિદ્વત્તાને હું કથા કરું છું કે આવું તેવું, પણ ભગવાનની ઈચ્છાથી જેવી થાય એવું હું કરું છું. આમ જાણીને બ્રાહ્મણ થોડો વિવેકી વિદ્વાન જાણીને ધર્મદેવને પણ એના પ્રત્યે ભાવ થયો અને ધર્મદેવે એને ખૂબ આદર સત્કાર આપ્યો અને સરસ મજાની રસોઈ તૈયાર કરી અને એને જમાડ્યા છે. એટલે કહેવાય કે ભાઈ પોતાના મુખેથી પોતાના બહુ વખાણ કરે એ શોભે નહીં. ઘણા માણસને પછી વાત વાતમાં પોતાની વડાઈ અને મોટાઈ બતાવવાની વધારે ટેવ હોય કે બે પાંચ જણા મારી આવડતને, મારી કળાને, મારી શક્તિને જાણે. લોકમાં કેવું હોય કે પોતાની પાસે કંઈક સારી મિલકત હોય, સંપત્તિ હોય તો એને બતાડવાનો વધારે ભાવ હોય પાંચ જણાને. પણ અહીંયા બ્રાહ્મણ વિવેકી હતા, વિદ્વાન હતા. ધર્મદેવે એને ખૂબ આદર સત્કાર આપ્યો, સરસ મજાની રસોઈ તૈયાર કરાવી, એને બ્રાહ્મણને જમાડ્યા છે. પછી રામ પ્રતાપજી મહારાજને ધર્મદેવ કહેવા લાગ્યા છે કે હમણાં ઘણા ટાઈમથી ભાગવતની સપ્તાહ કરી નથી, તો આપણે ભાગવતજીની કથા કરાવીએ. એમાં પવિત્ર બ્રાહ્મણ આવ્યા છે તો એમના મુખે ભાગવતની સપ્તાહ પણ સાંભળીએ અને પછી એને દાન દક્ષિણા આપીશું. કારણ કે ધર્મદેવ તો દરેક શાસ્ત્રના જાણકાર હતા, વિદ્વાન હતા પોતે પણ, પરંતુ કોઈ બ્રાહ્મણ આવ્યા છે તો એના મુખે કથા થાય ને એને દક્ષિણા આપી, સીધી દક્ષિણા આપીને કરતાં કથાએ થાય ને એને આનંદ થાય કે એમને દક્ષિણા લેવી, એના કરતાં કથાએ કરી હોય તો એને આનંદ થાય ને બીજા બધાય લોકોને પણ કથાનો લાભ મળે. આમ જાણીને ધર્મદેવે રામ પ્રતાપજીને કીધું કે સપ્તાહની તૈયારી કરાવીએ, સંબંધીઓને બધાને સમાચાર મોકલાવીએ કે બધાએ છપૈયામાં આવે અને ભાગવતજીની સપ્તાહનો લાભ લેવા પધારે. આવી રીતે ધર્મદેવે કીધું એટલે રામ પ્રતાપજી મહારાજે સરસ મજાના પત્રો લખાવ્યા, આજુબાજુના બધાય સંબંધીઓને મોકલાવરાવ્યા છે. તરગામી બલદેવ આવ્યા, સગા સંબંધીને મન ભાવ્યા, ગાય ઘાટ થકી મોતીરામ વળી ત્રવાડી ઉન્મત નામ. લો, તરગામથી બળદેવજી જે રામ પ્રતાપજીના સસરા હતા, સુવાસિનીના પિતાજી, એ વગેરે સંબંધીઓ આવ્યા. ગાયઘાટથી મોતીરામ આવ્યા, ઉન્મત, ત્રવાડી આ વગેરે આવ્યા. હરિપ્રસાદજી તત્કાળ મોટો મંડપ બંધાવ્યો વિશાળ. લો, બધા સગા સંબંધીઓને પત્રો લખ્યા એટલે બધાએ તરત છપૈયા તરફ આવ્યા. એમાંય ત્યાં છપૈયામાં જઈશું તો ધર્મદેવની ભેગા રહેવા મળશે, સાથે સાથે ત્યાં ઘનશ્યામના દર્શન થશે. દરેકને આમ કોઈકને કંઈક નિમિત્ત હોય તો આવવાની ઈચ્છા થાય, એમને આમ તો સીધું જવું એ થોડું એ લાગે. એમાંય ધર્મદેવે સામેથી બોલાવ્યા, બધાને ખૂબ આનંદ થયો અને આમ જવું હોય પણ કંઈક નિમિત્ત હોય તો વધારે આનંદ થાય એમ કરીને બધાને હર્ષથી છપૈયા તરફ ધર્મદેવના ઘર પ્રત્યે આવ્યા અને રામ કહેવાય ધર્મપિતાએ સરસ મજાનો મંડપ બંધાવ્યો છે કથા માટે. બધાએ યથાસ્થાને પોતપોતાની જગ્યા મુજબ બધાએ બેઠા છે, જ્યાં જેને જેમ ઘટે તે મુજબ. પોતાના ગામના સુબોધ પહેલવાન આદિ અવિરોધ, વળી બીજા ઘણા એક જન પ્રેમે બેસારે આપ્યાસન. છપૈયાપુરના પણ જે કોઈ આગેવાનો હતા, બીજા બધા હતા, એ બધાને યથાયોગ્ય સ્થાન આપીને બેસાર્યા છે. ભાગવતજીનું સરસ મજાનું પ્રેમથી પૂજા કરી છે, શ્રોતાની પૂજા કરી, ઓકે, વક્તાની પૂજા કરી છે અને બધાએ સાવધાન થઈને એક ચિત્તે કથા સાંભળવા માટે બેસી ગયા છે. શ્રોતા સર્વે સાવધાન થયા, એક ચિત્તે સુણે ધરી ધ્યાન. મોતીરામ મામાના ઉત્સંગે બેઠા શ્રી હરિ સુણે ઉમંગે, કથા ઉપર છે ઘણો પ્યાર, ઘનશ્યામ થયા તદાકાર. લો, મહારાજ મોતીરામ મામાના ખોળામાં બેઠા છે અને જે પેલા બ્રાહ્મણ ભૂદેવ ભાગવતજીની કથા કરે છે તો ઘનશ્યામ એટલા જાણે કોઈ નાના બાળક તો કેટલો ચંચળ હોય, પણ ઘનશ્યામ એકદમ એક નજરે અને એકદમ સ્થિર થઈને
એક એક કથાના શબ્દને અતિ ભાવથી સાંભળે છે. ને ઘનશ્યામ મહારાજ ભગવાનની કથા પ્રત્યે ઘણો ભાવ હતો, કથા ઉપર છે ઘણો પ્યાર. ઘનશ્યામ થયા તદાકાર, એકદમ તદાકાર, જે જે કથાના શબ્દો જે કથા આવે છે એ રૂપ થઈને અને કથાને સાંભળે છે અતિ એકાગ્ર ચિત્તથી. ઘનશ્યામને નાનપણથી જ ભગવાન વચનામૃતમાં કહે છે ને, નાનપણથી એમ દેવ મંદિરમાં દર્શન કરવા જવા, સંત સમાગમ કરવો, કથા વાર્તા સાંભળવી, એના પ્રત્યે અમને અતિ રુચિ હતી, અતિ ભાવ હતો. ઘણા મોટી ઉંમરના હોય કેટલા તો હજી સુધી એને કથામાં કેમ બેસવું, કેમ સાંભળવું એ પણ એને હજી એની એમ વૃત્તિ જ ના થઈ હોય. અને ઘણા નાના બાળકો હોય પણ તમે જોયું હોય તો એને એમ કથા કોઈ આવે, કોઈ કથાનો પ્રસંગ હોય તો એટલા આમ સ્થિર મને સાંભળતા હોય, એનાથી ખ્યાલ આવે કે આ જીવ કેવો છે અને પેલો જીવ કેવો છે. મહારાજ કે જેને કથા પ્રત્યે ભાવ છે, કથામાં જેને રુચિ છે, એના પ્રત્યેની એમ અટકળ કરવી કે આની અંદર બધાએ રૂડા ગુણો આવશે. જેને કથામાં ભાવ ના હોય બીજું બધું કરે પણ કથામાં ના બેસી શકે તો ભાઈ એનો કોઈ આમ સત્સંગનો પાયો દ્રઢ કહેવાય નહીં. જે કથા વાર્તાથી સત્સંગ થાય એ પાક્કો થાય અને દ્રઢ થાય, અને કથા વાર્તા વગર ખાલી સેવાનો બીજું બધું બે હાય હલ્લોનો ખાલી બીજું બધું સત્સંગ થાય એ લાંબો ટકે ને એને સ્થિર હોય ને ક્યારે પાછો ઉડી જાય નક્કી નહીં. પણ કથા વાર્તાથી જે સત્સંગ થાય દ્રઢ થાય, પાક્કો થાય, જીવમાં થાય. કથા વાર્તા છે એ દરેક સદગુણોને આપે છે, આપણા દોષનું પણ દર્શન કરાવે અને સદગુણોને પણ કથા વાર્તાથી આપણા જીવમાં આવે છે. ભગવાનને નાનપણથી કથામાં અત્યંત ભાવ હતો. એમ સુણે ત્રિભુવન તાત પુરાણી કહે ધર્મને વાત, તમારા પુત્ર છે ઘનશ્યામ તે તો દિશે છે પૂર્ણ કામ. પેલા જે કથા કરનારા પુરાણી બ્રાહ્મણ છે એને પણ એમ થયું કે ઓહો આ નાનો ઘનશ્યામ આટલા ભાવથી ને આટલી એકાગ્રતાથી કથા સાંભળે છે, આટલી એકાગ્રતાથી ને આટલી તન્મતાથી તો કોઈ વડીલ હોય એ પણ નથી સાંભળતા. એટલે એણે ધર્મ પિતાને કીધું કે આ તમારા પુત્ર ઘનશ્યામ છે કોઈ સામાન્ય નથી, તો સાક્ષાત પૂર્ણ કામ જણાય છે. આ મૂર્તિ અકળ સુખકારી છે, અવતાર ના અવતારી. એમ વીતી ગયા દન સાત, પછે કથા કરી સમાપત. આ મૂર્તિ કે તા ઘનશ્યામ, આ તમારા નાના પુત્ર એ કોઈ સામાન્ય જણાતા નથી, આ તો અકળ છે અને સુખકારી છે, આ તો છે અવતારના અવતારી, આ તો સાક્ષાત સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, આ કોઈ સામાન્ય બાળક છે. અને એમ એ પુરાણીને પણ ઘનશ્યામ પ્રત્યે ભગવતપણાનો ભાવ થયો અને અહોભાવ થયો. આમ કરતાં કરતાં 7 દિવસ પૂરા થયા, કથાની સમાપ્તિ થઈ, પૂર્ણાહુતિનો સમય આવ્યો, હજારો લોકો ભેગા થયા છે પુરાણી માટે. સરસ મજાનું દૂધ ઉકાળીને, કાજુ બદામ વેલાયચી વગેરે નાખીને સ્વાદિષ્ટ દૂધ તૈયાર કરીને લાવ્યા છે. અને સૌથી પહેલાં કોને ધરાવ્યું હતું કે બાળ મુકુંદ વિષ્ણુ છે, જ્યાંય પેલું નૈવેદ્ય ધરાવ્યું ત્યાંય સૌથી પહેલાં સરસ મજાનું દૂધ તૈયાર કરાવીને ભગવાન ઠાકોરજીની આગળ ધરાવ્યું છે. પયો પાત્ર મૂક્યું સિંહાસન, તેને જોઈ રહ્યા છે જીવન. ઘનશ્યામ મહારાજ આ જે સરસ મજાનું દૂધ ભગવાનને સિંહાસનમાં ધરાવ્યું છે ને ભગવાન બેઠા બેઠા જોઈ રહ્યા છે. બેઠા છે મામાના ખોળામાં એ, હરિએ હાથ વધાર્યા ત્યાં એ, પાત્ર ઉપાડી લીધું છે પોતે, દૂધ પીધું છે સર્વને જોતે. લો, ઘનશ્યામ મહારાજ મામાના ખોળામાં બેઠા હતા, ત્યાંથી હાથ વધાર્યો લાંબો, ઠેઠ સિંહાસન સુધી લાંબો કર્યો, અને ત્યાં પેલું જે દૂધનું પાત્ર હતું એ ભગવાને ઉપાડ્યું અને બધા એને જોતા વચ્ચે જ ત્યાં જ ભગવાને દૂધ પીવાનું ચાલુ કરી દીધું. પામી વિસ્મય સર્વે સભાય, અહો આશ્ચર્ય આશું કહેવાય. આ નાના ઘનશ્યામ ઠેઠ અહીંયા બેઠા છે ને ત્યાંથી આટલો મોટો લાંબો હાથ કરીને લઈ લીધું, બધાને વિસ્મય થયું, આશ્ચર્ય થયું, બધાને ઘનશ્યામ પ્રત્યે અહોભાવ થયો કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો સાક્ષાત ભગવાન છે. આમ જાણીને બધાને અહોભાવ થયો. કથાની પૂર્ણાહુતિ હતી એટલે ધર્મદેવ વગેરેએ ગ્રંથની અમને વક્તાની કથા સમાપ્તિની આરતી કરી. હવે આરતીને બધું સમાપ્તિ થઈ એટલે હવે ભૂદેવને કંઈક દક્ષિણા પણ આપવી પડે. દક્ષિણા માટે ભગવાને કંઈક સંકલ્પ કર્યો. કર્યો મહાપ્રભુને પ્રણા, ત્યાં કુબેર ભંડારી આવ્યા, વેશ બ્રાહ્મણનો ધરી લાવ્યા.
चौद मोरो लाव्या छे जरूर आवी मूकी छे पाट ऊपर कर्यो महाप्रभु ने प्रणाम गया कुबेर पोताने ठाम आप्या वस्त्र आभूषण सार तेनी शोभा तणो नहीं पार। लो ભગવાનની ઈચ્છાથી બરાબર ત્યાં એ સમયે કુબેર ભંડારી કહેતા દેવતાઓના ફાઇનાન્સ મિનિસ્ટર કે ને એવું એકદમ જે બધું ધન પૈસા રાખનાર કુબેર ભંડારી એ આવ્યા અને બ્રાહ્મણના વેશમાં આવ્યા અને બરાબર એ સમય દરમિયાન 14 સોના મોહર મૂકી ગયા અને આવીને એને પાટ ઉપર મૂકી જ્યાં પહેલાં ભૂદેવ કથા કરતા હતા એ પાટ ઉપર મૂકીને પછી ભગવાનને પ્રણામ કર્યા કુબેર ભંડારીએ અને ભગવાનને વંદના કરી વસ્ત્ર આભૂષણ વગેરે ભગવાનને આપી ભગવાનને ભેટ કરીને પછી કુબેર ભંડારી પાછા પોતાના સ્થાન ઉપર સીધા આવ્યા। પુરાણી આ બધું જોયું આશ્ચર્ય જોયું કારણ કે આમ તો બ્રાહ્મણના રૂપમાં આવ્યા હતા એટલે એને થયું કે આ અચાનક આટલા દિવસ 7 દિવસથી કથા કરીએ છીએ અહીંયા કોઈ આવ્યા નહોતા માણસ અને અચાનક આવ્યા અને આટલી ભેટ અહીંયા સોના મોર મૂકી ગયા કોણ હશે। પુરાણીએ પૂછ્યું મહારાજ કોણ મોરો મૂકી ગયો આજ શ્રીહરિ કે સુણો કહું તે હતા કુબેર ભંડારી તે હ। પુરાણી મહારાજ કે આમ પેલો બ્રાહ્મણ અચાનક આવ્યો ને 14 સોનામોર અહીંયા પાટ ઉપર વ્યાસપીઠ ઉપર મૂકી ગયા અને પાછા ઘનશ્યામને પગે લાગ્યા એમને વસ્ત્રાભૂષણ આપ્યા નક્કી આ ઘનશ્યામ ઓળખતા હશે બીજું કોઈ આને ઓળખી શકે। પુરાણીએ પૂછ્યું કે ઘનશ્યામ પ્રભુ આ કોણ હતા। મહારાજ કે આ તો અમારી ઈચ્છાથી કુબેરજી સ્વયં આવ્યા હતા અને ભેટ આપવા માટે આવ્યા હતા અમારી ઈચ્છાએ કરી આવ્યા તમારે માટે મોરો લાવ્યા કહેતા તમને ભેટ આપવા માટે અમારી ઈચ્છાથી સોના મોરો લઈને આવ્યા હતા। એટલે પહેલાં ભૂદેવ કથા કરનારા આ વચન સાંભળીને ખૂબ આનંદિત થયા અને ઘનશ્યામ પ્રત્યે તેનો અહોભાવ હતો જ પણ વિશેષ ભાવ થયો કે આ તો સાક્ષાત સ્વયં ભગવાન જ છે નક્કી થયું એમ કરીને પુરાણીને પણ ભગવાન પ્રત્યે ઘનશ્યામે પોતાને વિશે પરબ્રહ્મપણાનો નિશ્ચય કરાવ્યો। વળી બીજું કહું છું ચરિત્ર સુણે તે જન થાય પવિત્ર તીન વાગામ માનીર ધાર હતું સર્વેને ત્યાં જમણ વાર। હવે બીજું એક ચરિત્ર કહે છે આ ભગવાને હવે શું કહે મનુષ્ય ચરિત્ર કહે છે આ એક સરસ મજાનું મનુષ્ય ચરિત્ર છે। તીનવા ગામની અંદર જમણવાર કરેલું હશે કહેતા બધાને જમવા માટેનું આમંત્રણ હતું। મોતીરામ આદિ નરનાર તીનવે જાવા થયા તૈયાર રામ પ્રતાપજી પણ જાય હરિએ જાણ્યું છે મનમાં એટલે તીનવા ગામની અંદર જ્યાં જ્યાં સંબંધીઓ હશે બીજા એમણે કંઈક ઘરમાં પ્રસંગ હશે એટલે બધાને જમવા માટેનું આમંત્રણ આપેલું અને એ આમંત્રણ જાણીને મોતીરામ અને બીજા જે છપૈયાના નરનારી ભક્તો હતા એ બધાએ ત્યાં જવા લાગ્યા સાથે રામ પ્રતાપજી પણ જવા લાગ્યા ત્યારે ઘનશ્યામ મહારાજે જાણ્યું કે આ બધાએ જમવા માટે તીનવા જઈ રહ્યા છે ભાઈ જાય છે બીજા સંબંધીઓ મોતી મામા વગેરે જાય છે એટલે ઘનશ્યામ મહારાજ કહે છે તીનવે હાથીરામને ઘેર જમવા જવું છે રૂડી પેર માટે આવીશ હું તમ સંગે મને સાથે તેડો રસ રંગે। એટલે તીનવા ગામની અંદર હાથીરામ કરીને જે છે એમના ઘરે જમણવાર હતું એટલે બધા એને ત્યાં જમવા જાય છે તો ઘનશ્યામ મહારાજ કહે છે મારે પણ બધાની સાથે ત્યાં આવું છે મને પણ સાથે લઈ જાઓ। મોટા ભાઈ કહે મહારાજ દીદીને સાથે આવજો આજ અમારી જોડે આવશો નહીં રામ પ્રતાપજી કહે સહી એવું સુણીને પ્રાણ જીવન કરવા માંડ્યું પોતે રુદન ઢળી પડ્યા છે ઓશરી માએ કર ચરણ ઘસે વળી ત્યાંએ। મહારાજે ભાઈને કીધું મારે તમારી સાથે આવવું છે ને મને પણ ત્યાં લઈ જાઓ ત્યારે મોટા ભાઈ કહે છે કે તમે માતાજી સાથે આવજો અત્યારે અમે
પહેલાં જઈએ છીએ અને તમે પછી આવજો, અમારી જોડે આવશો નહીં, રામ પ્રતાપજી કહે છે. રામ પ્રતાપજી જ્યારે આવું કીધું ત્યારે ઘનશ્યામ તો હઠ પકડી. ઘનશ્યામ કે ના, અમારે તમારી સાથે આવવું છે. અને રામ પ્રતાપે ના પાડે એટલે ભગવાન રડવા લાગ્યા અને ઓસરી પર મહારાજ ઢળી પડીને હાથને પગ મીંડ્યા ઓસરીમાં ઘસવા. જેમ નાના બાળક રડવા માંડે, રીસ થાય, ના લઈ જાય સાથે, એમ ઘનશ્યામે પણ અહીંયા માનુષી લીલા, બાળલીલા કરી એવી. અને રડતા જાય છે અને ઓસરીમાં પગ ઘસતા જાય છે કે ના, મને તમારી સાથે લઈ જાઓ, મારે તમારી જોડે આવવું છે. એટલે આવી રીતે ઘનશ્યામ રડતા રડતા હાથ પગ ઓસરી પર મીંડ્યા ઘસવા, એટલામાં ભક્તિ માતા આવ્યા. રે માનુષી લીલા છે અપાર, મૂર્તિ માતા આવ્યા તેણી વાર. ખમા ખમા તમો મારા તન, તમો સિદ્ધ કરો છો રુદન. ચાલો આપણે બંને ત્યાં જઈએ, મોટા ભાઈના અગાડી થઈએ. કર જાલી ઊભા કરે માત, જૂઠું જૂઠું રૂવે જગતાત. લો, ભક્તિ માતા કહે છે કે શું થયું ઘનશ્યામ તમને? ઘનશ્યામ કહે કે ભાઈ, ભા મોટા ભાઈ રામ પ્રતાપ અમને જોડે લઈ જતા નથી ને, એકલા ચાલ્યા. ભક્તિ માતા કે એમાં શા માટે રડો છો? ચાલો ઊભા થઈ જાઓ, આપણે બે પહેલાં જઈએ અને રામ પ્રતાપની પહેલાં આપણે પહોંચી જઈશું, તમે શા માટે ચિંતા કરો છો? આમ કરીને ભક્તિ માતાએ ઘનશ્યામને મનાવ્યા છે. અને આ રીતે ઘનશ્યામ બાળલીલા કરીને માતા પિતા વગેરેને સુખ આપે છે. ભગવાનને પણ જમવા જવા માટેની ઉતાવળ થઈ છે અને ભગવાનને સાથે જવાની ઈચ્છા થઈ, પણ આપણા ઘનશ્યામને એવું કંઈ થાય એવું નથી. આપણને અહીંયા જ બધા ભક્તો ભગવાન માટે સરસ મજાના થાળો લઈ આવે છે, એટલે ઘનશ્યામ કે આપણે ક્યાંય જવાની જરૂર નથી, બધા અહીંયા આવે છે. એટલામાં આવ્યા વશ રામ, કેમ રૂવો છો શ્રી ઘનશ્યામ? ચાલો જમવા થાવો તૈયાર, જુઓ સખા આવ્યા છે આઠાર. એમ કહી લીધું આ લિંગન, તારે છાના રહ્યા છે જીવન. પછી ભક્તે માતા એ ઉમંગે, વસ્ત્ર ઘરેણા પહેરાવ્યા અંગે. લો, એટલામાં વશરામમાં આવ્યા. ઘનશ્યામને રડતા જોઈને કે શા માટે ઘનશ્યામ રડો છો? આજો તમારા બધા મિત્રો આવી ગયા છે, ચાલો તમે તૈયાર થઈ જાઓ અને તમને પણ જોડે લઈ જવાના છે, એમ કરીને મામાએ ઘનશ્યામને ઉપાડ્યા અને ઘનશ્યામને ભેટ્યા. ઘનશ્યામ છાના રહી ગયા. ભક્તિ માતાએ સરસ મજાના મહારાજને સરસ મજાના વસ્ત્ર આભૂષણ ઘરેણા વગેરે પહેરાવીને ઘનશ્યામને તૈયાર કર્યા છે. અને પછી ઘનશ્યામ મિત્રો, માતા વગેરે, મામા વગેરેની સાથે પછી તીનવા ગામ જમવા માટે જાય છે. એ લીલા હવે આવતીકાલે આવશે. અહીંયા તરંગની સમાપ્તિ થાય છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે ધર્મદેવે સપ્તાહ કરાવી એ નામે 31મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.